નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ લર્ન ધ ગુજરાતી લેંગ્વેજમાં આપ સૌનું સ્વાગત છે લોચો વળીને પડેલા કાળુને ઊઠે જ છૂટકો થયો પણ એક શરતે હું તારી સાથે આવું તે ભલે બાકી હાથ તો નથી જ ધરવાનો રાજુના શબ્દો સાંભળીને કાળું આવવાનું તો કહે છે પણ હાથ ધરવાનો ના પાડે છે ન ધરતા તમારી વતી હું ધરીશ પછી તો ખરું ને રાજુ કહે છે કે તમે હાથ ન ધરતા પણ તમારા વતી એટલે કે તમારા તરફથી હું ધરીશ તો તો ખરું ને આવશો ને એમ અરે ગાંડી કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબા બના આપેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું બોલ્યું અને બોલ્યું ભૂખના કારણે માણસનું હાડપિંજર જેવું શરીર થઈ ગયું હોય એવો માણસ પણ પોતાને માગવાનું આવે ત્યારે કેવું અને ખેડૂત પુત્રને માગવાનું કેવો કપ કપરો સમય હોય છે એ અહીંયા લેખકે બહુ સરસ વાત કરી છે અને બોલે છે આ દોડ પાશેર ખીચડી જીવાડશે દોડ પાસેર એટલે શેર એટલે પાંચસો ગ્રામ થાય મિત્રો અને પાંચસો ગ્રામનો ચોથો ભાગ એટલે કે એકસો ગ્રામ દોડ પાસે એટલે કે એકસો ગ્રામ ખીચડી જીવાડશે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો એમ તું માને છે અરે બશેર આલે તોય મારું પેટ તો નથી ભરાવાનું એટલે કે પાશેરનો બીજો એકસો પચીસ ગ્રામ અને નથી પણ થોડું હોય એટલે કે બશીર આલે તોય મારું પેટ તો નથી ભરાવાનું આગળ થતાં ઉમેર્યું ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે આ તો પરથમી પલ્લો પ્રલય થવા બેઠો છે પરથમી એટલે કે પૃથ્વી પલ્લો એટલે કે પ્રલય પૃથ્વીનો પ્રલય થવા બેઠો છે ભૂંડી એટલે કે નથી આપણા જીવનમાં કે નથી જીવવામાં મહાજને મહાજન એટલે કે મહાજન આપણે પણ નથી જીવવાના અને આ મહાન મહાજન મહાજન પણ જીવવાના નથી ત્યારે શું કામ ભૂંડી આ મરતી ઘડીએ એટલે કે આ મરતાં મરતા કણબીના એટલે કે કણબી એટલે પટેલને કણબી કહે છે કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે ખેડૂત કોઈના પાસે હાથ ના ધરે એ મહેનત કરે અને મેન તું માણસને જ્યારે બીજા પાસે હાથ ધરવાનું આવે ત્યારે આ લેખકે બહુ સરસ વાત કરી છે નાના રાજુ તું એકલી જ્યાં હું તો નહીં જ આવવાનો ને એ થંભી ગયો દૂર દેખાતી પહેલી દરિદ્ર નારાયણોની લાંબી દરિદ્ર એટલે કે ગરીબ એક તો દુષ્કાળમાં માણસોને ભૂખના કારણે ગરીબી અને શરીર પણ હાડપિંજર જેવા થઈ ગયા હોય બધાના એવા ટાઈમે દરિદ્ર નારાયણ એવો શબ્દ વાપર્યો છે લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખો તાકી રહ્યો સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજર એટલે ખોરાક ન મળવાના કારણે શરીરમાં ફક્ત હાડપિંજર જેવું શરીર રહ્યું હોય પટેલ હતા ને બ્રાહ્મણોય હતા કોઈ કોઈ વાણિયામાંથી પણ હતા જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી ગાંચી અને સિપાઈ હારમાં શેડભેડ હતા પણ એ બધામાં જાજો તો હતો ખેડૂત જ ખેડૂત જ ને એ બધા હતા એમાં સૌથી વધારે ખેડૂતો જ હતા કાળુના પગ જ જાણે જડાઈ ગયા ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છોડાને અહીંયા રૂપક અલંકાર વાપરે છે ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છોડને રૂપક અલંકાર છે પણ મારી સાથે તો ચાલો ખાનો છોડ એટલે મિત્રો એક એવું છોડ આવે છે જેને પીવાથી માણસને ઘેન ચડે છે અને એક પ્રકારનું બેભાન થઈને માણસ પડી રહે એવું છોડનું પીને પણ હું જીવી લઈશ પણ ભીખ તો નહીં માગવી એવું કહે છે પણ મારી પાસે તો ચાલો કે મને તમારે ભૂખે મારી નાખવાની છે તમારા આ બે શાળાઓનો વિચાર કરો રાજુ કરગરતી હતી કાળુ રાજુ તથા પેલા બે છોકરાની લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા ને તરત જ કાળુ પાછો વળી ગયો સિપાહીએ ટોક્યો એ ઠૂઠિયા ક્યાં જાય છે એમ કાળુનો હાથ ભાગેલો છે એની આગળીઓ નથી એટલે એને ઠૂઠિયો ક્યાં છે ક્યાં જાય છે એમ ક્યાં તે મારા મુકામ પર મુકામ એટલે મારી જ્યાં રહેવાનું હોય જગ્યા ત્યાંની મુકામ કહે છે કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું પગ તો ચાલું જ રહ્યા હતા અરે રે એ ઝરખ સુનતા નહીં હે ઝરખ એટલે એક જંગલી પ્રાણી આવે છે એને ઝરક કહે છે કાળું ઊભો રહી ગયું કહ્યું પણ મારે નથી ખાવું ધર્માદ પછી કેમ નથી ખાવું આ બધા લે છે ને તું કેમ ન લે મોટો લાટ થઈ ગયો એમ છે લાટ એટલે બહુ મોટો સાહેબ થઈ ગયો છે એમ કે છે કાળુને તો આ જબરજસ્તી નવાઈ લાગી ને એ તંગ બન્યો લાટ હોત તો લેત એટલે કે હું સાહેબ હોત લાટ એટલે કે સાહેબ જો હું સાહેબ હોત તો ચોક્કસ લઈ લેત પણ કણબી એટલે કે ખેડૂતનો પુત્ર છું એટલે નહીં લઉં તું તૂટી જઈશ તોય નહીં લઉં ચાપી દેવો હોય તો ચાપી દે ટોટો એટલે કે બંદૂક લઈને ઊભો હોય છે જે સિપાહી એને કહે છે કે તારે ચાપી દેવો હોય એટલે કે મારી દેવો હોય તો મારી દે આ ટોટો આ ઊભો માનવીની એ આખી કતાર ડોક ફેરવી રહી હતી કાળું સામે ધરતીના જાયા સામે તાકી રહી ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરીને સિપાહી કંઈ ગરદા પાટું એટલે કે લાત મારીને એને ધક્કા મારીને લાત મારે છે મુક્કા મારવા અને લાતો મારવી ગરદા પટવેલે કરે છે તે પહેલાં તો એમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યું અને પૂછ્યું કેમ ભાઈ પટેલ તું આ પેટીયું નથી લેતો કાળુ શું જવાબ આપે અને આપે તો એના મનથી તો ખાતરી હતી કે આ લોકો એના જવાબને કણબીના દિલને નહીં સમજી શકે સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચોપી દેશે દેશે નહીં વળશે કંઈ નહીં અરે વળે શું નહીં જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે તો આ બંદૂકવાળાએ નાસવા માંડે એવી ઊભી પૂછડીએ શા વિચારમાં પડી ગયો છે ભાઈ મને તું જવાબ તો આપ સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં હૈયાને સુવાળું સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું ને તેથી જ તો કાળુની પેલી ભરી આંખોમાંથી ટપ ટપ આંસુ જ ખરી પડ્યા શું કહું શેઠ છાતી સામે અમારા જ કમાયેલા આ ધનના ઢગલા જોઈને અમારા કાળજાઓ શું કહેતા હશે પણ હશે કહે તે પહેલાં તો ડૂસકું નીકળી પડ્યું ડૂસકું એટલે કે રડવાનું રોક રોકે છે કાળું પણ એનાથી ના રહેવાયું અને રડતા રડતા ડૂસકું નીકળી પડ્યું જોશથી રડાઈ પડ્યું અને ધ્રુસકે ધ્રુસકે રડી ઉઠ્યો ખેડૂતની આ દશા જોઈને આપણને પણ આંખમાં પાણી અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે તો આપણી સ્થિતિ પણ બહુ ખરાબ છે મિત્રો આ કુદરતના કોપ સામે માણસ કેટલો લાચાર છે અહીંયા બતાવ્યું છે આવડા મોટા શેઠ મહાજનોને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઉભેલો નાનો બળી ઉઠ્યો કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે ને ઘાટો પાડી કહી નાખ્યું હાથ ન નહોતો ધરવો ત્યારે રોવા શું બેઠો છે પણ આ શબ્દોની સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા અરે પેલા ફોજદારને દાજ ચડી પણ નાના મો એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એણે દેખ્યો ન હતો ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા હું જાણું છું જુવાન સુંદરજી શેઠ શેઠ કહે છે હું જાણું છું તને તારા જ ધાન એટલે કે અનાજ એટલે ખેડૂતને પોતાના જ અનાજ માટે આજે હાથ ધરતા શરમ આવે છે પણ અમને સદાવત ખોલાવતા શરમ જ આવે છે સમસ્ત પૃથ્ પૃથ્વીનું પાલન કરનારને એટલે કે આખી પૃથ્વી પૃથ્વી ધરતીમાં ધરતીનું જે ખેડૂત જગતનો પિતા કહેવાય મિત્રો અને આ પાલન કરનારો આજે ક્યાં સુધી પાળ પાળવાના છીએ આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે અમે તો તમારું અનાજ છે ને તમને આપીએ છીએ શેઠ એમ કહે છે અને મેઘરાજા એટલે કે વરસાદને પાણી પહોંચાડવા જેવી વાત છે અમે તો શું આપીએ મિત્રો આ થોડું છે શેઠના હાસ્ય કર્યું પણ સાવ ફીક્કું જોરથી શ્વાસ લેતા ઉમેર્યું પણ શું થાય ગાંડા માણસ કુદરત આગળ આ પણ બધા લાચાર છીએ જો તું એકવાર મારી સામે જો કાળું ઊંચું જોયું ઊંચું જોયું છે